नमस्कार विद्यार्थी मित्रों, इनडायरेक्ट स्पीच नी अंदर आपणे हवे एक असर्टिव सेंटेन्स एटले के विधान वाक्यो, इंट्रोगेटिव एटले प्रश्नार्थ वाक्यो अने हवे एक्सक्लेमेटरी सेंटेन्स एटले उद्गार वाक्यो पहोंची गया छे। हवे उद्गार वाक्य कोने कहेवाय के जेमां आनंद, दुःख वगैरेनी लागणी व्यक्त करता हुए, वधारे पड़तो आनंद छे, दुःख छे, पीड़ा छे, तो आ बधा उद्गार वाक्यो छे। जो अहींया जोईए, वोट अ ब्यूटिफुल पिक्चर इट इज, छेले उद्गार चिन्हो पण मूकवामां आवे, कीधुं छे के શું પિક્ચર છે, આપણે કહીએ ને શું પિક્ચર હતું, હાઉ સ્વીટ, હાઉ સ્વીટલી સી સિંગ્સ, કેટલું મીઠું એ ગાય છે। ઘણીવાર ખૂબ જ અતિશય આપણને ગમે તો આપણે કહીએ કે સો સ્વીટ સી સિંગ્સ, એને ઉદ્ગાર ન કહીએ પણ વખાણ કહીએ, પણ હાઉ અથવા વોટથી ઉદ્ગાર વાક્ય શરૂ થાય ગ્રામેટિકલી। હવે એમ કહે છે હુરરે, આ બધા શબ્દો અલાસ આ બધા ઉદ્ગાર દર્શાવતા શબ્દો છે। હી વી હેવ વોન ધ મેચ, હુરે છે આનંદની લાગણી વ્યક્ત કરે છે, અલાસ દુઃખ, વી હેવ વોન ધ મેચ, અમે મેચ જીતી ગયા, અલાસ વી મિસ્ડ ધ બસ, અરે અમે બસ ચૂકી ગયા। તો આવા બધા વાક્યો ઉદ્ગાર વાક્ય હોય। આનું ઇનડાયરેક્ટ કરીએ તો જો નિયમો જે આગળ સમજાવો કે વોટ અ બ્યુટિફુલ પિક્ચર ઇટ ઇઝ, એનું આપણે ઇનડાયરેક્ટ કરશું તો વિધાન વાક્ય થઈ જશે, જ્યારે ઉદ્ગાર વાક્યનું ઇનડાયરેક્ટ કરીએ ત્યારે એ વિધાન વાક્ય બની જાય, અને શું થાય સિમ્પલ સેન્ટેન્સ બની જાય કે ઇટ ઇઝ અ, જો વોટથી શરૂ થતા હોય એમાં આર્ટિકલ એ આવે અને હાઉથી શરૂ થતા હોય એમાં આર્ટિકલ એ નહીં આવે, વિશેષણ પહેલાં। વિશેષણ શું છે કે વેરી, વેરી મૂકવું પડે, કેમ કે ક્વેશ્ચનમાં ક્યાંય વેરી નથી છતાં પણ ઇટ ઇઝ છે, તો અહીંયા ઇટ ઇઝ, ત્યાર પછી આર્ટિકલ એ પ્લસ વિશેષણ, ઇટ ઇઝ અ વેરી, પછી બ્યુટિફુલ તો અહીં આપેલું જ છે, ઇટ ઇઝ અ વેરી બ્યુટિફુલ પિક્ચર, ઉદ્ગાર ચિહ્ન પણ નીકળી જશે। પેરેગ્રાફમાં જો આમ આપેલું હોય તો કહી શકાય આપણે વોટ અ બ્યુટિફુલ પિક્ચર ઇટ ઇઝ, તો એનું આપણે કહેશું કે પછી કરતા બોલનાર સાંભળનારે આવે, આ તો વાક્યોનું આપણે ખાલી રિપોર્ટેડ સ્પીચનું ઇનડાયરેક્ટ કર્યું, ઇટ ઇઝ અ વેરી બ્યુટિફુલ પિક્ચર, એનું ઇનડાયરેક્ટ આવી રીતે થાય। એવી રીતે હાઉ સ્વીટલી સી સિંગ્સ, હવે એનું ઇન્ડાયરેક્ટ આપણે કરશું તો સી પહેલાં આવશે કરતા વિધાન વાક્ય સાદું વાક્ય, સી સિંગ્સ વેરી સ્વીટલી, હવે આમાં આર્ટિકલ એ નો આવ્યો કારણ કે હાઉથી શરૂ થાય છે। યાદ રાખજો મિત્રો હંમેશા કે વોટથી શરૂ થતા ઉદ્ગાર વાક્યોમાં આર્ટિકલ એ પછી વિશેષણ આવે, જ્યારે આમાં હાઉવાળા ઉદ્ગાર વાક્યોમાં આર્ટિકલ એ નો આવે, બરાબર છે, વેરી આવશે પણ એ નહીં આવે, વિશેષણ છે વેરી છે, વેરી સ્વીટલી, તેણે ખૂબ ઘણું મધુરતાથી ગાયું, એને આપણે એમ કહેશું। પછી હુરે, જો ઇનડાયરેક્ટ કરો ત્યારે આવા બધા શબ્દો નીકળી જાય, અલાસ, હુરે, હુરે વી હેવ વોન ધ મેચ, અમે મેચ જીતી ગયા, અહીંયા એનું ઇનડાયરેક્ટ છે કે વી હેવ વોન ધ મેચ, બસ આગળ જો બોલનારને સાંભળનાર કરતા હોય તો આવી શકે, એ સિવાય એનું સાદું વાક્ય બનાવી નાખીએ, વી હેવ વોન ધ મેચ, એમ જ થશે। ત્યાર પછી છે અલાસ વી મિસ ધ બસ, અલાસ નીકળી ગયું, ક્યાં આવશે નહીં ઇનડાયરેક્ટમાં, વી મિસ્ડ ધ બસ, ત્યાં જો અહીંયા એની સમજૂતી આપી છે,
ઉદ્ગાર વાક્યનું ઇનડાયરેક્ટમાં રૂપાંતર કરીએ ત્યારે રિપોર્ટિંગ વર્બ તરીકે સેડ ટુના બદલે આપણે ઓલામાં લખતા હતા ને સેડ ટુ, તો એના બદલે એક્સક્લેમ્ડ ટુ, એક્સક્લેમ્ડ વિથ એવું આવી શકે. અને તેની સાથે વાક્યના ભાવ મુજબ શબ્દો, ધારો કે આનંદનો ભાવ હોય તો આપણે જોયું કે આનંદનો ભાવ હોય તો હુરે આવી શકે, કીધું ને આગળ વી વોન ધ મેચ. પછી દુઃખનો ભાવ હોય વાક્યમાં જોવાનું કે એક્સક્લેમ વિથ સોરો, દુઃખ વ્યક્ત કરતું હોય તો અલાસ છે એ દુઃખ વ્યક્ત કરે છે, એવી રીતે બ્રાવો. હવે પ્રશંસાની ભાવ, વખાણ પ્રશંસા હોય તો એને બ્રાવો કહીએ છે, વિથ પ્રેઇઝ, એક્સક્લેમ્ડ વિથ પ્રેઇઝ, એક્સક્લેમ્ડ વિથ પ્રેઇઝ, આગળ એક્સક્લેમ તો લખવાનું જ રહેશે. પછી આશ્ચર્યનો ભાવ હોય તો ઓ, આ અને વાવ. અને જો આ શબ્દો છે કાઢી અને એક્સક્લેમ વિથ સરપ્રાઇઝ લખવાનું રહેશે. તિરસ્કારનો ભાવ હોય તો એક્સક્લેમ વિથ ડિસગસ્ટ, ડિસગસ્ટ ડિસલાઇક, આ બધી અણગમો વ્યક્ત કરે છે. પછી સંયોજક તરીકે શું આવે તો કે વોટ કે હાવવાળા વાક્યનું વિધાન વાક્યમાં રૂપાંતર થઈ જાય. પછી ઉદ્ગાર વાક્યો, ઉદ્ગાર સૂચક શબ્દો છે એ દૂર કરવાના. પછી આ સિવાયના સર્વનામ, કાળ અને નજીક દર્શાવતા શબ્દોમાં ફેરફાર, આગળ જે વિધાન વાક્યમાં આપણે કર્યું એવી જ રીતે, કારણ કે ઇનડાયરેક્ટનું એટલે ઉદ્ગાર વાક્યનું ઇનડાયરેક્ટ કરીએ ત્યારે વિધાન વાક્ય બની જાય છે. જો અહીંયા સેન્ટેન્સ આપેલું છે, રામ સેડ ટુ શ્યામ, હુરે વી હેવ વોન ધ મેચ. હવે આગળ આપણે જોયું પણ એના બોલનારને સાંભળનાર નહોતા, તો એનું ઇનડાયરેક્ટ થશે કે રામ એક્સક્લેમ વિથ જોય ટુ શ્યામ. હવે વિધાન વાક્યનું સંયોજક શું આવે? ધેટ આવે, બરાબર છે. આપણે આગળ જોયું તો એસર્ટિવ સેન્ટેન્સમાં આપણે મૂકતા હતા ધેટ, તો રામ એક્સક્લેમ વિથ જોઈ ટુ શ્યામ ધેટ. પછી સર્વનામ આવશે તો કે ધેય હેડ વોન છે, બરાબર છે, એ ભૂતકાળ છે, સાદો ભૂતકાળ છે, તો એનો પૂર્ણ ભૂતકાળ થશે, પૂર્ણ ભૂતકાળમાં હેડ પ્લસ વી થ્રી, તો ધેય હેડ વોન ધ મેચ. ત્યાર પછી છે મીના સેડ ટુ મોના, મીના સેડ ટુ મોના, મીનાએ મોનાને કહ્યું અલાસ વી મિસ્ડ ધ બસ. હવે મીના એક્સક્લેમ વિથ સોરો, બરાબર, અલાસ નીકળી ગયું. ટુ કોને કહે છે? તો કે મોનાને, અહીંયા મોના આવવું જોઈએ. ધેટ કહે છે કે, સંયોજક આવી ગયું, બરાબર, ધેય હેડ મિસ્ડ ધ બસ, નીચે આવે છે. હવે આગળ હેડ જ થવું જોઈએ. મિસ્ડ છે એ શું કરે છે? સાદો ભૂતકાળ છે, તો અહીંયા હેડ પ્લસ વી થ્રી એટલે પૂર્ણ ભૂતકાળ થશે. ત્યાર પછીનું આપણે છે ત્રીજું, મનન સેડ, મનને કહ્યું, જો આમાં સાંભળનાર આપેલો નથી, મનન ખાલી કહે છે, બોલનાર જ છે. વોટ અ બ્યુટિફુલ ફ્લાવર ઇટ ઇઝ, મનન એક્સક્લેમ વિથ પ્રેઝ. આપણે એમ કહીએ ને કેવું, વોટ અ બ્યુટિફુલ, કેવું પિક્ચર હતું, તો આપણે એને વખાણ કર્યા જ કહેવાય ને, તો મનન એક્સક્લેમ વિથ પ્રેઝ, પ્રેઝ એટલે વખાણ કરવા થાય મિત્રો. ધેટ સંયોજક. હવે વાક્ય કેવું છે? તો કે ઇટ ઇઝ આવ્યું એટલે વર્તમાન કાળનું છે, સાદો વર્તમાન કાળ છે, તો એનો સાદો ભૂતકાળ થશે. ધેટ વિધાન વાક્ય બની જાય તો ઇટ વોઝ અ વેરી બ્યુટિફુલ પિક્ચર. અ વેરી આવ્યું કારણ કે વોટથી શરૂ થાય છે એટલા માટે. ત્યાર પછી છે માનસી સેઈડ હાઉ સ્વીટલી પૂડમાં સિંગ્સ,
હવે માનસીએ કહ્યું, આમાં સાંભળનાર નથી, કોની વાત કરે છે કે પૂર્ણાની વાત કરે છે? પૂર્ણા કેવું મધુર ગાય છે. સી સિંગ્સ, સિંગ્સ એટલે કયો કાળ થઈ ગયો? તો કે વર્તમાન કાળ થઈ ગયો ને, સાદો વર્તમાન કાળ. તો માનસી એક્સક્લેમ વિથ પ્રેઝ, પૂર્ણાના વખાણ કરે છે. ધેટ કે પૂરમાં પૂર્ણા સિંગ્સ વેરી સ્વીટલી. હવે સિંગનું શું થઈ ગયું? સંગ થઈ ગયું, બરાબર છે. અહીંયા સિંગ છે એ વર્તમાન કાળ છે અને સંગ છે એ વી ટુ છે. સિંગ સેંગ સંગ, બરાબર છે. પાસ્ટ પાર્ટિસિપલ હોય, વી થ્રી હોય તો સંગ થઈ જશે, SUNG. પછી કરણ સેડ, કરણે કહ્યું, હાઉ ડર્ટી ધ ગ્રાઉન્ડ લુક્સ. કરણે કહ્યું કે મેદાન કેટલું ગંદુ લાગે છે અથવા લુક્સ દેખાય છે. કરણ એક્સક્લેમ વિથ શું થશે? ડિસલાઇક, એને ગમતું નથી. ડિસગસ, ડિસગસ એટલે પણ અણગમો થાય. ધેટ ધ ગ્રાઉન્ડ, અહીંયા લુક્સનું શું થઈ જશે? ભૂતકાળ થઈ જશે, એટલે શું થઈ જશે? લુક્ડ થઈ જશે. ધ ગ્રાઉન્ડ લુક્ડ રિયલી ડર્ટી, બરાબર છે. હાઉ છે એટલા માટે આર્ટિકલ આવશે નહીં, વેરી ડર્ટી લખી શકાય અહીંયા. ત્યાર પછી છે, આ બધા હોમવર્કમાં છે, તમારે આનું ઇનડાયરેક્ટ કરવાનું છે. નોટમાં લખી લો અને ઇનડાયરેક્ટ કરી અને રાખજો, પછી હું જોઈ લઈશ. આવજો, થેન્ક યુ, બાય બાય.